નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક આ નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ઘરે બેઠા મોબાઈલમાંથી કઈ રીતે ભરવું એના વિશે વાત કરવાના છીએ મિત્રો આ ચેનલ દ્વારા સ્કોલરશિપની તમામ માહિતી છે એ તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આજના આ વિડીયોની અંદર આપણે તમે એસ સી એસ ઇડબ્લ્યુએસ કે એનટી ડીએનટી કેટેગરીમાંથી આવતા હોય તમારે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે અને સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે તમને કોઈપણ પ્રકારનો ઇશ્યુ આવી રહ્યો હોય તો એને સોલ્યુશન કરી અને તમે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરી શકો છો એના વિશે વાત કરવાના છીએ એટલે ઇન શોર્ટ આ વિડિયો જોયા પછી તમારે તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે બીજો એક પણ વિડિયો જોવાની છે જરૂર પડશે નહીં આ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ છે એ માત્ર વીસથી પચીસ મિનિટની અંદર ઘરે બેઠા આસાનીથી ભરી શકશો આના માટે તમારે સાયબર કેફેની અંદર જઈ દોઢસોથી બસો રૂપિયા ખર્ચવાની જે છે એ જરૂર પડશે નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમારે એના માટે કોઈ પણ બ્રાઉઝરની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે મોજેલા ફાયરફોક્સ બ્રાઉઝર છે એની અંદર ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી દેવાનું છે તો એની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે તો તમારે એને ઓપન કરી દેવાની છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે આ રીતે ઇન્ટરફેસ છે એ ખુલી જશે જેની અંદર તમારા સામે બે ઓપ્શન જોવા મળે છે પહેલું છે રજીસ્ટર અને બીજો છે લોગિન તો તમારે અહીંયા સિમ્પલી શું કરવાનું છે જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપનું ફોર્મ આના પહેલાં એકાદ વાર ભરેલું હોય એમને લોગ ઇન કરવાનું છે અને જેવું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ પ્રથમવાર ભરતા હોય એમને અહીંયા રજિસ્ટર પર ક્લિક કરવાનું છે તો પહેલાં હું અહીંયા રજિસ્ટર પર ક્લિક કરી અને તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં છું અને પછી લોગ ઇન કરી આગળની પ્રોસેસ છે એ તમને હું સમજાવીશ જેવું તમે રજીસ્ટર પર ક્લિક કરશો એ તમારે મોબાઈલ નંબર નાખવાનો છે તમારો ઇમેલ આઈડી અહીંયા નાખવાનો છે પછી તમારે પાસવર્ડ સેટ કરવાનો છે અને કેપચા છે એ સિલેક્ટ કરવાનો છે અહીંયા જે કેપચા આપેલો છે એ અહીંયા ફિલેક્ટ કરવાનો છે અને પછી તમારે અહીંયા સેવ પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સેવ પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે ઓટીપી સબમિટ કરવાનો છે અને તમારું અકાઉન્ટ છે એ અહીંયા બની જશે પછી તમારે ત્યાં જતું રહેવાનું છે પાછું આવી જવાનું છે અહીંયા અને જે લોગઇનનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે લોગિન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો તમારે લોગિન યુઝિંગ તમારા સામે બે ઓપ્શન આવશે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે એને મોબાઈલ નંબરથી જ લોગિન ઇન કરવાનું થતું હોય છે અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો છે પછી મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે પછી તમે જે પાસવર્ડ સેટ કરેલો છે એ જ અહીંયા નાખવાનો છે કેપચા નાખવાનો છે અને પછી જે આ લોગ ટુ બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનો છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એવું કે જ્યારે સ્કોલરશીપનું ફોર્મ ભરતા હોય ત્યારે એમને લોગિન કરવાની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે તો એ લોગઇનનું પ્રોબ્લમનું સોલ્યુશન કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને ઓટીપી આવવામાં પ્રોબ્લેમ આવતો હોય છે તો એ બંનેનું સોલ્યુશન કરી અને લોગ ઇન કઈ રીતે કરવું એના રિલેટેડ મેં ડિટેલની અંદર વિડીયો બનાવેલા છે જેને લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને જો તમે પાછલા વર્ષે સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય અને એનો પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો તમારે સિમ્પલી શું કરવાનું જે અહીંયા જે ફરકડ પાસવર્ડનો ઓપ્શન આપવામાં આવેલો છે એના પર ક્લિક કરી અને પાસવર્ડ ફરકડ કરી એટલે કે નવો પાસવર્ડ સેટ કરી અને અહીંયા જે એ લોગ કરી લેવાનું છે તો ચાલો હું લોગ કરી લઉં છું જેવું તમે લોગ પર ક્લિક કરશો એવું તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી છે એ અહીંયા નાખવાનો છે અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે તમે એકવાર આ ઓટીપી જનરેટ કરો પછી એ આ ઓટીપી છે એ આઠ કલાક સુધી વેલિડ રહે છે એટલે કે તમારે આઠ કલાક સુધી આ જ ઓટીપી છે એનો ઉપયોગ કરવાનો રહે છે તો અહીંયા જે આ ઓટીપી આવે છે એ હું નાખી દઉં છું અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો આ રીતનું પેજ છે એ તમારી સામે ખુલી જશે તમે એ જોઈ શકો છો આ રીતનું પેજ છે એ તમારું ખુલી જવું જોઈએ અને અહીંયા તમારું નામ છે એ ચોક્કસ આવી જવું જોઈએ પછી જે આ તમને મેન્યુનો ઓપ્શન દેખાય છે ત્રણ ડોટ તમારે એના પર ક્લિક કરવાનું છે અને પછી સર્વિસીસ પર ક્લિક કરી અને સ્કોલરશિપ સર્વિસીસની અંદર જતું રહેવાનું છે સ્કોલરશિપ સર્વિસિસની અંદર ગયા પછી જો તમે એસસી કેટેગરીની અંદર આવતા હોય તો તમારે એસસી સિલેક્ટ કરવાનું છે જો તમે એસ ટી કેટેગરીમાંથી આવતા હોય તો તમારે એસ અને એસીબીસી કેટેગરીમાંથી તમે આવતા હોય તો તમારે એસીબીસી ઈબીસી બીસી અને ઇડબ્લ્યુ ના ઉમેદવાર હોય એમને અહીંયા સિલેક્ટ કરવાનું છે એસસી કેટેગરીની અંદર તમને તમારી જે સ્કીમ લાગુ પડતી હોય તમારે એ સિલેક્ટ કરી અને એની અંદર ફોર્મ છે એ ભરવાનું હોય છે હું અહીંયા તમને દેખાડું તો તમે એસસી પર ક્લિક કરશો પછી તમારે ચેન્જ ફાઇનાન્શિયલ ઇયર બે હજાર ચોવીસ પચીસ કરવાનું છે અને પછી અહીંયા આવી જવાનું છે તો તમે જોઈ શકો છો બીસી કે સિક્સ પોઈન્ટ વન ફ્રી સિપકાર્ડ વગર અને બીસી કે સિફ સિક્સ પોઈન્ટ વન વિથ એટલે કે જેના જોડે ફ્રી સિપ કાર્ડ હોય એમના માટે આ આમાંથી તમને જે સ્કીમ તમારે લાગુ પડતી હોય તમારે એની અંદર ફોર્મ છે એ ભરવાનું હોય છે પછી હું તમને અહીંયા એસટીની સ્કીમ દેખાડી દઉં તો અહીંયા પણ તમારે ચેન્જ ફાઇનાન્શિયલ હિયર બે હજાર ચોવીસ પચીસ અને ચેન્જ ફાઇનાન્શિયલ હિયર કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો વી કે વાય વન ફિફ્ટી સેવન વી કે વાય વન સિક્સટી ફોર વી વાય વન ફિફ્ટી એઇટ વીકે વાય વન ફિફ્ટી સિક્સ અને અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન તો મોસ્ટ ઓફ જે એસટી સ્ટુડન્ટ છે એમને

ફોર ઓબીસી પીબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ આની અંદર જે છે એ ફોર્મ ભરવાનું હોય છે તો ચાલો હું અહીંયા તમને એક ફોર્મ છે એ ભરીને દેખાડું છું તો અહીંયા હું પીએમ યસએલસી પોસ્ટ મેટ્રિક યોજના પર ક્લિક કરું છું જેવું તમે એના પર ક્લિક કરશો તો આ રીતનું પેજ છે એ તમારા સામે આવી જશે તમારે અહીંયા નીચે જઈ અને કન્ટિન્યુ ટુ સર્વિસ છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરશો અહીંયા તમારો જે છે એ રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર છે એ આવી જશે તમારે એને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવું કન્ટિન્યુ પર ક્લિક કરશો આ પેજ છે એ થોડી વાર લોડ લેશે અને તમારું જે સ્કોલરશિપનું ફોર્મ તમારે પાંચ સ્ટેપની અંદર ભરવાનું હોય છે એ પાંચ સ્ટેપની અંદર આ ફોર્મ છે એ ખુલી જશે તમે જોઈ શકો છો સર્વિસ સર્વિસનેમ પીએમએસએસવી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી ઇબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ જે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને પણ આ જ ફોર્મ છે એ ભરવાનું હોય છે તમારે પછી તમે જોઈ શકો છો નીચે તમારે પાંચ સ્ટેપની અંદર જે આ ફોર્મ ભરવાનું હોય છે એની ડિટેલ્સ અહીં આપવામાં આવે છે પહેલાંની અંદર તમારે રજીસ્ટ્રેશન ડિટેલ્સ બીજાની અંદર બેન્ક ડિટેલ્સ ત્રીજા સ્ટેપની અંદર તમારે એકેડેમિક ડિટેલ્સ ચોથા સ્ટેપની અંદર ડિસેબિલિટી ડિટેલ્સ અને પાંચમા સ્ટેપની અંદર તમારે તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ફોર્મ સબમિટ કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ પણ તમને હું અંતમાં કહું છું તો ત્યાં સુધી તમે વિડીયો છે એ જોતા રહેજો પછી તમારે અહીંયા તમારું જે નામ છે એ અહીંયા આપોઆપ આવી જશે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નામ છે એ આપોઆપ આવી જશે પછી તમારે અહીંયા નીચે છે નાખવાનું છે નેમ એઝ પર આધાર એટલે કે તમારું આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે તમારે અહીંયા નામ છે એ નાખવાનું છે આધાર કાર્ડની અંદર કેપિટલ અક્ષરમાં નામ હોય તો કેપિટલ અક્ષરમાં સ્મોલ લેટરમાં હોય તો સ્મોલ લેટર આધાર કાર્ડની અંદર નામ હોય એને કોપી કરીને અહીંયા નાખી દેવાનું છે જો એની અંદર તમે એક વધારાની સ્પેસ આપી દેશો તો પણ તમારું નામ છે એ વેલિડ ગણાશે જ પછી તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે જનરલ સિલેક્ટ કરવાની છે અને પછી નીચે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખી અને વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાય આધાર તમારું નેમ બર્થડેટ જેન્ડર અને આધાર નંબર સાચું નાખ્યું છે અને વેરી વેરીફાય આધાર પર ક્લિક કરશો તો અહીંયા યસ લખેલું આવી જશે તમારી તમામ ડિટેલ્સ સાચી હોય તો પણ તમારે અહીંયા ન આવતું હોય તો એનું સોલ્યુશન કઈ રીતે લાવો એના રિલેટેડ પણ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવ્યો છે જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ વેરીફાય આધાર પર ક્લિક કરે તો એમને અહીંયા ન આવી જાય છે તો એનું સોલ્યુશન કરી કઈ રીતે લાવું તો એ વિડીયો તમે જોઈ શકો છો પછી તમારે સિમ્પલી જે આ ચેકબોક્સ દેખાય છે એની અંદર યસ કરવાનું છે અહીંયા તમારું રેશન કાર્ડ મેમ્બર નંબર નાખવાનો છે અહીંયા રેશન કાર્ડ નંબર નથી નાખવાનો તમારું જે રેશન કાર્ડની અંદર જે તમારા કુટુંબના સભ્યોના નામ હશે એના આગળ તમારો સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર નાખવાનો છે રેશન કાર્ડ નંબર અલગ હોય છે રેશન કાર્ડ મેમ્બર નંબર પણ અલગ હોય છે તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખી અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે જેવું તમે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો અહીંયા રેશન કાર્ડ નંબર આવી જશે રેશન કાર્ડ મેમ્બર નંબર આવી જશે તમારું નામ આવી જશે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં અને પછી તમારે કેવાય કરાવેલું છે યસ કે નો એ તમારી અહીંયા ડિટેલ્સ છે એ આવી જ જશે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે એમનું કેવાય સી હવે થઈ જ ગયું હશે જો તમારું કેવાય બાકી હોય તો તમે હજુ એકાદ મહિના જેટલો ટાઈમ છે તો એ કેવાય સી બને એટલું જલ્દીથી ચોક્કસ કરાવી લેજો પછી ડિટેલ્સ આવી જાય પછી તમારે અહીંયા ટીક કરવાનું છે અને નીચે માતાનું નામ તમારે નાખી દેવાનું છે માતાનું નામ નાખી દીધા પછી હવે ખૂબ જ અગત્યની ડિટેલ્સ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે તમારે સિલેક્ટ કરવાની છે ઇબીસી એનડીએનટી ઓબીસી અને એસબીસી તમારી જે કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે પછી અહીંયા તમારી તમારી જે જાતિ લાગુ પડતી હોય એ આ બહુ બધી જાતિ અહીંયા તમે જોઈ શકો છો આપવામાં આવેલી છે એમાંથી તમને તમારી જે જાતિ લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે પછી તમારો ધર્મ સિલેક્ટ કરવાનો છે હિન્દુ મુસ્લિમ બૌદ્ધ ખ્રિસ્ત જે પણ તમને લાગુ પડતો હોય એ પછી તમારું મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ ડિવોર્સ તમારે જે લાગુ પડતું હોય એ એના પછી તમારા માતા પિતા શું કરે છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે તો માતા પિતા બિઝનેસ કરતા હોય જોબ કરતા હોય ખેતી કરતા હોય તમામ ઓપ્શન છે એ અહીંયા આપવામાં આવેલા છે એમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે પછી એન્યુઅલ ફેમિલી ઇન્કમ તમારે જે આવકના દાખલાની અંદર જે આવક હોય એ તમારે અહીંયા નાખવાની છે તમારે પહેલાં કન્ફર્મ કરવાનું છે કે આવકના દાખલાની અંદર કેટલી આવક નાખેલી છે એ પ્રમાણે જ તમારે છે એ અહીંયા નાખવાની છે પછી જો તમે અનાથ હોય તો યસ કરવાનો છે બાકી ન રાખવાનો છે મોબાઈલ નંબર અહીંયા ઓલરેડી લખેલો હશે ઈમેલ આઈડી છે એ તમારે અહીંયા ઓલરેડી લખેલું હશે પછી અહીંયા અગત્યની ડિટેલ્સ તમારે સિલેક્ટ કરવાની છે એ છે કે તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો છો કે ડેલી સ્કૂલમાં જાવ છો અથવા કોલેજમાં જાવ છો ડેસ કોલર મતલબ શું કે તમે ઘરેથી રોજ કોલેજ અથવા સ્કૂલની અંદર અપડાઉન કરતા હોય તો તમારે ડે સ્કોલર કરવાનું છે જો તમે હોસ્ટેલમાં રહીને અંદર અભ્યાસ કરતા હોય તો તમારે હોસ્ટેલ સિલેક્ટ કરવાનું જ છે જો તમે ડે સ્કોલર કરશો તો તમારે આ બે ઓપ્શનની અંદર કંઈ નહીં કરવાનું થાય અને તમે હોસ્ટેલ કરશો તો અહીંયા તમારે હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરવાનું હશે અને હેબિટેશન ટાઈપ હેબિટેશન ટાઈપ એટલે કે તમે ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો તમારે એ સિલેક્ટ કરવાનું છે પછી તમારે નીચે ડિટેલ્સ નાખવાની હોય છે કરંટ ઇન્ફોર્મેશન કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન એટલે કે તમારું જે કરંટ એડ્રેસ હોય એ નાખવાનું છે જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે એવું અહીંયા હોસ્ટેલનું એડમિશન નાખશે હોસ્ટેલનું એડ્રેસ છે એ નાખશે અને જે ડે ટુ ડે સ્કૂલ જતા જતાશે અથવા કોલેજ જતા જતાશે એમને એમનું ઘરનું એડ્રેસ છે એ અહીંયા નાખવાનું રહેશે પછી તમારું પરમાનન્ટ એડ્રેસ નાખવાનું છે તો જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે એ એમનું વતનનું એડ્રેસ હશે એ નાખશે અને જો તમે ડે ટુ ડે સ્કૂલ જતા હશો તો તમારું ઉપરનું એડ્રેસ છે એ જ નીચેનું એડ્રેસ હશે પરંતુ ફોર એક્ઝામ્પલ તમે મહેસાણા જિલ્લાની અંદર રહેતા હોય અને તમારું વતન બનાસકાંઠા હોય તો તમારે અહીંયા ઉપર કરંટ એડ્રેસની અંદર મહેસાણાની ડિટેલ્સ અને પરમાનન્ટ એડ્રેસની અંદર તમારા બનાસકાંઠાની અંદર જે ઘર હોય એની ડિટેલ્સ છે એ નાખવાની રહેશે આટલું નાખ્યા પછી તમે સેવ એન્ડ નેક્સ કરશો તો તમારું જે આ પહેલું સ્ટેપ છે એ પૂરું થઈ જશે અને યુઆર ડિટેલ્સ અપડેટ સક્સેસફુલી છે એવું આવી જશે તો ચાલો હું સેવ એન્ડ નેક્સ્ટ કરી દઉં છું જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ આપશો એવું તમારા સામે એ ડિટેલ્સ છે એ સેવ થઈ જશે અને બીજું જે બેંક ડિટેલ્સ નાખવાનું છે એનું પેજ છે એ ખુલી જશે તો એની અંદર તમારો આધાર કાર્ડ નંબર છે એ ઓલરેડી નાખેલો હશે તમારે અહીંયા જે છે એ ટીક કરવાનું છે અને પછી ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંક એટલે કે સ્કોલરશિપ મેળવવા માટે તમારું આધાર કાર્ડ છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલું હોવું જરૂરી છે તો તમારું અહીંયા તમે એના પર ક્લિક કરશો તો તમારું જે છે એ આધાર કાર્ડ કઈ બેંક અકાઉન્ટ સાથે લિંક છે એની ડિટેલ્સ છે એ અહીંયા આવી જશે જો તમે ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંક કરો અને અહીંયા તમારું સ્ટેટસ નો આવે તો તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં આધાર કાર્ડ છે એ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાનું છે અને એના પછી તમે ફોર્મ છે એ આગળ ભરી શકશો પછી તમારે અહીંયા જે છે એ ટીક કરી દેવાનું છે કે હા મારી સ્કોલરશિપ છે એ બેંક એકાઉન્ટમાં જમા થાય એના માટે જે છે હું પરમિશન આપું છું પછી તમારી જે બેંક હોય એનો આઈએફએસસી કોડ છે એ અહીંયા નાખવાનો છે અને પછી સો ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે આઈએફએસસી કોડ નાખ્યા પછી તમે સો ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે આ તમામ વિગતો છે બેંકનું નામ અને બેંક બ્રાન્ચ આ બંને વિગત ભરાઈ જશે પછી તમારો જે છે એ બેંક એકાઉન્ટ નંબર અહીંયા પહેલી એકવાર નાખવાનો છે અને પછી એને બીજીવાર કન્ફર્મ કરવાનો છે એટલે કે બીજીવાર એને રીએન્ટર કરવાનો છે પછી તમારે શું કરવાનું છે જે પ્રમાણે તમારી પાસબુકની અંદર તમારું નામ હોય એ પ્રમાણે અહીંયા પાસબુકમાં નામ નાખવાનું છે અને પછી તમારે જે આ ત્રીજો ઓપ્શન અહીંયા દેખાય છે તમને ટિક બોક્સ એની અંદર ટીક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તો તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તમારું જે આ બીજું સ્ટેપ છે એ પણ પૂરું થઈ જશે તો હવે હું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક આપી દઉં છું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક આપ્યા પછી તમારું જે આ ત્રીજું સ્ટેપ છે એ ખુલશે અને એ છે એકેડેમિક ડિટેલ્સ એટલે કે અહીંયા તમારે તમારે શૈક્ષણિક જે તમામ વિગતો છે એ નાખવાની રહેશે તો અહીંયા તમારે પહેલાં તમારી સીટ છે એ સિલેક્ટ કરવાની રહેશે એટલે કે તમારી કઈ સીટ છે એ રેગ્યુલર સીટ ગવર્મેન્ટ કોટા એ તમને જે પણ લાગુ પડતી હોય એ પેડ શીટ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે તમારી જે કોલેજમાંથી તમને કે એ તમારે અહીંયા ડિટેલ છે એ નાખવાની છે પછી જો તમે યુનિવર્સિટી એટલે કે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર છે એ અહીંયા નાખવાનો છે પછી અહીંયા તમામ તમામ વિગતો છે એ અહીંયા સિલેક્ટ કરવાની છે તો તમારે કોર્સ ટાઈપ સિલેક્ટ કરવાનો છે અહીંયા ઘણા બધા ઓપ્શન છે એ તમારા સામે આવી જશે તમે જોઈ શકો છો મેડિકલ પેરામેડિકલ મેનેજમેન્ટ આર્ટ્સ કોમર્સ અગિયાર બાર જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે એના પછી તમારે એની અંદર તમારો પ્રેઝન્ટ કોર્સ છે એ સિલેક્ટ કરવાનો છે આ તમામ ઓપ્શન છે એ અહીંયા આવી જશે પછી તમે કયા વર્ષની અંદર અભ્યાસ કરો છો પહેલાં વર્ષની અંદર બીજા વર્ષની અંદર ત્રીજા વર્ષની અંદર તમારે એ ડિટેલ છે એ સિલેક્ટ કરવાની છે આપોઆપ ગુજરાત છે એ સિલેક્ટ થઈ ગયું છે પછી પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યુટ ડિસ્ટ્રિક્ટ મહેસાણા પછી તમારે જે છે એ ઇન્સ્ટિટ્યુટ છે એ સિલેક્ટ કરવાનું છે તમને તમામ ઓપ્શન મળી જશે લિસ્ટની અંદર તમે જોઈ શકો છો મહેસાણા જિલ્લાની તમામ કોલેજો છે એ આવી ગઈ છે તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે અને અહીંયા બ્રાન્ચ પણ માર્કેટિંગ એચઆર અથવા ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ તમારે જે પણ તમે કોર્સ રાખ્યો છે એ પ્રમાણે આવશે તો તમારી ડિટેલ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે અહીંયા ખૂબ જ અગત્યની એક વિગતો છે બે છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીશન ડેટ તો તમને તમારી કોલેજમાંથી જે ડેટ કે એ જ ડેટ નાખવાની છે જો તમે એનાથી અવડી ડેટ નાખશો તો તમને તમારી સ્કોલરશીપ છે એ મળશે નહીં અને તમારું ફોર્મ છે એ પણ રિજેક્ટ થઈ શકે છે તો તમારે કોલેજ અથવા સ્કૂલની અંદર જઈને પૂછવાનું છે એમના દ્વારા તમને જે ડેટ આપવામાં આવે એ જ બે ડેટ છે એ અહીંયા નાખવાની છે પછી તમારે શું કરવાનું છે આ રીતે તમારી વિગતો છે એ નાખવાની હોય છે ધોરણ દસની વિગતો ધોરણ બારની વિગતો અને જો તમે અનુસ્નાતક કરતા હોય તો તમારે ગ્રેજ્યુએશન છે એની વિગતો નાખવાની હોય છે તો એ કઈ રીતે નાખવી તો એના માટે તમારે સૌ પ્રથમ અહીં સિલેક્ટ કરી લેવાનું છે ધોરણ નવ અથવા બાર પછી અહીંયાથી ધોરણ બાર સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા તમે આર્ટ્સની અંદર કર્યું તો આર્ટ્સ લખવાનું કોમર્સ કર્યું તો કોમર્સ પછી સીટ નંબર પાસિંગ યર અને તમારે જેટલા ટકા આવ્યા હોય એટલા કરી અને તમે એડ પર ક્લિક કરશો તો તમારી ડિટેલ્સ આ રીતે નીચે એડ થઈ જશે તો આ રીતે તમે જે પણ દસમાની ડિટેલ્સ બારમાની ડિટેલ્સ અને જો તમે કોલેજ કરતા હોય તો કોલેજની અંદર કોલેજની ડિટેલ્સ અને તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય તો ગ્રેજ્યુએશનની ડિટેલ્સ એ નાખવાની રહેશે જે વિદ્યાર્થી ફોર એક્ઝામ્પલ અત્યારે સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરી રહ્યું છે અને સેમેસ્ટર બેની વિગતો છે એ અહીંયા નાખવાની રહેશે પછી વચ્ચે જો તમે કોઈપણ પ્રકારનો ગેપ લીધેલો હોય તો તમારે યસ કરવાનું છે ગેપ ના લીધેલો હોય તો તમારે ન કરવાનું છે જેણે ગેપ લીધેલું હોય એને ગેપ એફિડેવિટ અથવા તો જે એક નોટરી કરવાની હોય છે વીસ અથવા પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર તમારે એ કરાવી અને છેલ્લે એડ કરવાની રહે છે પછી તમારે અહીંયા શું કરવાનું છે આ ખૂબ જ અગત્યની ડિટેલ્સ છે એના માટે જે બે સૂચનાઓ છે એ તમે જોઈ લો પ્લીઝ એન્ટર અબવ ફીઝ ડિટેલ્સ એન્યુઅલી એટલે કે જો તમે માત્ર પહેલાં સેમેસ્ટરની ફીઝ ભરેલી હોય તો તમારે પહેલા સેમેસ્ટરની ફીની વિગતો નાખવાની નથી આખા વર્ષની વિગતો નાખવાની છે એટલે તમને તમારી પૂરેપૂરી સ્કોલરશીપ મળે અને બીજી સૂચના છે એટલીસ્ટ લિસ્ટ વન ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ અબવ થ્રી એડમિશન ફી ટ્યુશન ફી એન્ડ મિસેલની જ ફી એટલે કે આ ત્રણમાંથી કોઈ એકની અંદર તમારે અમાઉન્ટ છે એ નાખવી કમ્પલસરી છે આ ડિટેલ્સ પણ તમને તમારી કોલેજ દ્વારા કહેવામાં આવશે આખા વર્ષની કારણ કે તમે અત્યારે સેમેસ્ટર ત્રણની અંદર ફોર એક્ઝામ્પલ અભ્યાસ કરી રહ્યા હોય તો તમે માત્ર પહેલાં સેમ સેમેસ્ટર ત્રણ છે એની જ ફી ભરેલી હશે જે સેમેસ્ટર ચાર છે એની ફી ભરેલી નથી પરંતુ આ સ્કોલરશિપ છે એ આખા વર્ષ માટે આપવામાં આવે છે તો તમારે આખા ઇયરની ડિટેલ છે એ નાખવાની હોય છે તો અહીંયા તમને જે પણ કે કોલેજ દ્વારા એ તમારી ડિટેલ્સ એ અહીંયા નાખવાની છે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તો ચાલો હું સેવ એન્ડ નેક્સ્ટ કરી દઉં છું જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરીશું એવું જે ચોથું સ્ટેપ છે એ ખુલી જશે ને એ છે ડિસેબિલિટી ડિટેલ્સ તો આ માત્ર જે લોકો કોઈ પણ ડિસેબિલિટી ધરાવતા હોય એટલે કે કોઈપણ રીતે વિકલાગ હોય એના માટે એમને યસ કરવાનું છે બાકીના વિદ્યાર્થીઓએ કંઈ કરવાનું નથી ડાયરેક્ટ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે એટલે કે તમે સંપૂર્ણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો તમારે ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તો આ થઈ ગઈ ચાર સ્ટેપ પૂરા હવે હું સેવ એન્ડ નેક્સ્ટ કરું છું પાંચમા સ્ટેપ માટે તો જે પાંચમું સ્ટેપ છે એની અંદર તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે એ અહીંયા એડ કરવાના હોય છે તો કયા કયા ડોક્યુમેન્ટ કમ્પલસરી છે અને કયા ડોક્યુમેન્ટ છે એ તમે નહીં જોડો તો ચાલશે એ તમામ વિગતો છે એ તો અહીંયા હું તમને આપી દઉં છું તો તમારે સિમ્પલી શું કરવાનું છે સૌ પ્રથમ જે હોય ફોર એક્ઝામ્પલ જાતિનો દાખલો છે એ કમ્પલસરી છે અહીંયા બે ત્રણ સૂચનાઓ છે એ હું તમને આપી દઉં પ્લીઝ ટીક ધ ડોક્યુમેન્ટ વિચ ઇઝ મેન્ડેટરી જેની અંદર આવી રીતે ફૂજડી મારેલી હોય એ ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી અપલોડ કરવાના છે અને જેની અંદર ફૂજડી મારેલી ના હોય એ તમને કોલેજમાંથી કે તો જ અપલોડ કરવાના છે બાકી એ અપલોડ કરવા કમ્પલસરી નથી અને જે પણ તમે ફોટો અથવા પીડીએફ અપલોડ કરો એની સાઇઝ છે એ એક એમ બીથી ઓછી હોવી જોઈએ તો એની અંદર તમારે શું કરવાનું છે આ સાઈઝ ઓછી કરવા માટે પ્લે સ્ટોરમાંથી ઘણી બધી એપો મળી રહે છે જેની અંદર ફોટો ત્રણથી ચાર એમ બી હોય તો એને એક એમ બી કરતાં ઓછો કરી દે અને તમારે એવું ના કરવું હોય તો તમને એવું એક મસ્ત આઈડિયા આપું છું તમારા જોડે એના માટે બે ફોન હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ આ છે તમારો ફોન બરાબર એમાંથી તમે આ સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરી રહ્યા છો અને આ છે તમારા પપ્પાનો ફોન તો એની અંદર તમારે શું કરવાનું છે તમારા પપ્પાના ફોનની અંદર જે છે ફોટો છે એ પાડવાનો છે અને પપ્પાના વોટ્સઅપથી તમારા વોટ્સઅપની અંદર આ ફોટો છે એ મોકલી દેવાનો છે જેવું તમે વોટ્સએપથી પપ્પાના ફોનમાં પાડેલો ફોટો તમારા ફોનમાં લેશો તો એની સાઇઝ છે એ આપોઆપ ઘટી જશે કે ત્રણથી ચાર એમ ઇની જે સાઇઝ હશે એ આપોઆપ એક એમ બી કરતાં ઓછી થઈ જશે તો આ રીતે ડાયરેક્ટ છે એ તમે એક એમ કરતા કરતાં સાઇઝ છે એ ઓછી કરી શકો છો આ રીતે ડોક્યુમેન્ટ કયા જરૂરી છે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો કમ્પલસરી છે ફર્સ્ટ પેજ ઓફ બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક એટલે કે જે બેંક પાસબુક છે એ કમ્પલસરી છે એ તમારે એડ કઈ રીતે કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે પછી અહીંયા સર્ટિફિકેટ નંબર અથવા અકાઉન્ટ નંબર જે લાગુ પડતો એ કરવાનું છે પછી બ્રાઉઝ પર ક્લિક કરી તમારી ગેલેરીમાં જઈ અને એ ફોટો સિલેક્ટ કરવાનો છે અને પછી અહીંયા અપલોડ પર ક્લિક કરી દેવાનો છે તો આ તમે અપલોડ કરી દેશો તમારા સામે આ રીતે ઓપ્શન આવી જશે એને જોવાનું એટલે કે તમારે જોવું છે કે તમે જે ફોટો અપલોડ કર્યો છે એ સાચો છે કે ખોટો તો તમે અહીંયાથી વ્યૂ પણ કરી શકો છો આ રીતે પહેલું છે કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો દાખલો ફરજિયાત છે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક ફરજિયાત છે ફી રિસિપ્ટ એટલે કે તમે જે અત્યારે સેમેસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છો એની ફી રિસિપ્ટ કમ્પલસરી છે સેલ્ફ અટેસ્ટ સર્ટિફિકેટ ઓફ પ્રિવિયસ એકેડેમિક માર્કેટ એટલે કે તમે જે છેલ્લે અભ્યાસ કર્યો હોય એની માર્કશીટની જે ડિટેલ્સ છે એ તમારે અહીંયા નાખવાની હોય છે જો તમે કોલેજના પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવ્યો હોય તો તમારે ધોરણ બારની જે માર્કશીટ હોય એ અહીંયા અપલોડ કરવાની છે અને જો તમે સેમેસ્ટર ફોર એક્ઝામ્પલ ત્રણની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે જે સેમેસ્ટર ટુની માર્કશીટ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે એ પણ કમ્પલસરી છે પછી છે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો છે એ પણ અપલોડ કરવો કમ્પલસરી છે એના પછી છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે એલસી હોય છે એ અપલોડ કરવું કમ્પલસરી છે તમામ વિદ્યાર્થી માટે પછી સ્કૂલ્સ લેસ કોલેજ કરંટ યર બોના ફાઇટ સર્ટિફિકેટ તો બોના ફાઇટ સર્ટિફિકેટ અપલોડ કરવું એ કમ્પલસરી નથી જો તમને સ્કૂલ અથવા કોલેજમાંથી કે તો તમારે અપલોડ કરવાનું છે બાકી એની જરૂર નથી ડિસેબિલિટી સર્ટિફિકેટ તો જે વિકલાંગ હોય એના માટે જ અહીંયા લાગુ પડશે તો એને એ અપલોડ કરવાનું છે આઈડેન્ટિટી કાર્ડ જો તમને સ્કૂલ અથવા કોલેજમાંથી કે કે અપલોડ કરવાનું છે તો કરવાનું બાકી એની કોઈ જરૂર નથી બ્રેક એફિડેવિટ તો જેણે અભ્યાસની વચ્ચે ગેપ લીધેલો હોય એના માટે જ આ બ્રેક એફિડેવિટ છે એ વકીલ જોડે જઈ અને એમ તમે કરાવ્યું છે એ તમે અહીંયા અપલોડ કરી શકો છો પછી જે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય એમના માટે એમની હોસ્ટેલમાંથી એક હોસ્ટેલ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તો તમારે એ અહીંયા અપલોડ કરવાનું છે અને અંતની અંદર તમારે તમારો જે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ અપલોડ કરવાનો છે અને એની સાઇઝ છે એ બે એમ કરતાં ઓછી હોવી જોઈએ તો આ રીતે તમારા આટલા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે તો આ રીતે તમારું ફોર્મ છે એ પાંચ સ્ટેપની અંદર ભરાઈ જશે પછી તમારે શું કરવાનું છે સિમ્પલ નીચે આવવાનું છે નીચે સ્ક્રોલ કરશો તો તમને એક ઓપ્શન જોવા મળશે સેવ એઝ ડ્રાફ્ટ તમારે ક્યારેય પણ ફાઇનલ સબમિટ કોલેજ અથવા સ્કૂલની પરમિશન વગર કરવાનું નથી તો આ પાંચ સ્ટેપની અંદર ફોર્મ ભર્યા પછી તમારે સેવ એઝ ડ્રાફ્ટ કરી દેવાનું છે સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી તમારે એની એક પ્રિન્ટ સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી જે તમને આ પ્રિન્ટનું ઓપ્શન દેખાય છે તમે એના પર ક્લિક કરશો તો તમારે જે ડ્રાફ્ટ છે એની પ્રિન્ટ નીકળી જશે એટલે કે તમારા જોડે મોબાઈલની અંદર પીડીએફ રૂપિયા આવી જશે તો તમારી એ પીડીએફ છે એ તમારી સ્કૂલ અથવા કોલેજની અંદર બતાવી દેવાની છે જો સ્કૂલ અને કોલેજ કે આ ફોર્મ હવે કમ્પ્લીટ રીતે ભરાઈ ગયું છે આની અંદર કોઈપણ પ્રકારની ભૂલ છે નહીં કારણ કે તમે એકવાર ફાઇનલ સબમિટ આપી દેશો એના પછી તમે આ ડિટેલ છે એ એડિટ કરી શકશો નહીં પરંતુ જ્યાં સુધી સેવ એઝ ડ્રાફ્ટ કરેલું છે ત્યાં સુધી તમામ ડિટેલ્સ છે એ તમે એડિટ કરી શકો છો તો આ રીતે તમે સેવ એઝ ડ્રાફ્ટ આપી દેવાનું છે પછી સ્કૂલ અથવા કોલેજમાંથી પરમિશન આપી દેવામાં આવે કે હા તમે હવે આ ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરી શકો છો તો તમારે અહીંયા જ્યાં બોક્સ દેખાય છે એના પર ટીક કરવાનું છે અને એના પછી જે વેરીફાઈ મોબાઈલ નંબર છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એવું તમે જે અહીંયા મોબાઈલ નંબર આપેલો છે એના પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે સબમિટ કરવાનું છે અને પછી કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આપી દેવાનું છે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આપ્યા પછી તમારે જે છે એ પ્રિન્ટ નીકાળી લેવાની છે એટલે કે પીડીએફ સ્વરૂપે પ્રિન્ટ નીકાળી લેવાની છે અને પછી ઝેરોક્સની દુકાને જઈ અને એની ઝેરોક્ષ છે એ નીકાળી દેવાની છે અને એના પાછળ જે આ તમામ ડોક્યુમેન્ટ્સ તમે અહીં અપલોડ કર્યા છે એ ક્રમશઃ જોડી અને તમારી સ્કૂલ અથવા કોલેજની અંદર જમા કરાવી દેશો તો તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી જશે તો આ રીતે તમે તમારું સ્કોલરશીપનું ફોર્મ છે એ ભરી શકો છો આશા રાખું છું આજનો આ વિડીયો છે એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ